नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનું રીયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં પેકેજિંગ ડ્રિંકિંગ વોટર વેચનારા પર બીએએસના દરોડા, નકલી આઈએસઆઈના માર્કાનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું। સચિન રેલવે સ્ટેશન નજીક કૃષ્ણનગરમાં છજાનો ભાગ ધરાશાયી, એક બાળક ઇજાગ્રસ્ત। કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવેલા બાકલાને એક જ મહિનામાં તૂટી ગયા, મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના કોર્પોરેટરના આક્ષેપ। કુખ્યાત જામુવા ગેંગનો ફરાર આરોપીને ગુનો કર્યાના 17 વર્ષે પકડાયો। યુવરાજસિંહના સમર્થનમાં આપ પાર્ટી કલેક્ટરને આવેદનપત્ર, હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવા માંગ। વાંસદાનું ખોવા જેટલું જરી ગામ નર્સરી ઉદ્યોગને લઈને ભારતભરમાં જાણીતું બન્યું। સમાચાર વિગતે જોઈએ। લાયસન્સ વગર આઈએસઆઈ માર્કાનો દુરુપયોગ કરી પાણીની બોટલનું વેચાણ કરતી મોટા વરાછાની વાલકરામ કંપની પર બીએસઆઈએ દરોડા પાડી કંપનીને સીલ કરી હતી। પાણીની બોટલોમાં વધુ નફો હોવાથી શહેરમાં છેલ્લા 2 વર્ષમાં બિલાડીના ટોપની જેમ કંપનીઓ ખુલી ગઈ છે, જેમાં અમુક કંપનીઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન્ય પાણી બોટલોમાં પાણી ભરીને વેચી રહી છે। આવી જ એક કંપની પર બીએસઆઈએ દરોડા પાડી કંપનીને સીલ કરી છે। બીએસઆઈના અધિકારીઓને માહિતી મળી હતી કે મોટા વરાછા બીઆરટીએસ બસ સ્ટેશન વીઆઈપી સર્કલ પાસે વાલકરામ વોટર સપ્લાય નામની કંપની ભારત સરકારનો માન્ય લાયસન્સ લીધા વગર પાણીનું વેચાણ કરી રહી છે, જેથી અધિકારીઓએ દરોડા પાડ્યા હતા, જેમાં જાણ થઈ હતી કે આઈએસઆઈના માર્કાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન થાય તે માટે પાણીના પાઉચ પર પ્રતિબંધ નાખવામાં આવ્યો છે, જેને લઈને બજારમાં પાણીની બોટલો વેચાતી થઈ ગઈ છે। પાણીનું પાઉચ 1 રૂપિયામાં મળતું હતું, જ્યારે હવે પાણીની બોટલો 4 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીમાં અલગ અલગ કંપનીઓની મળી રહી છે। સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક આવેલા કૃષ્ણનગરમાં મુમતાઝ બિલ્ડિંગનો છજાનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો। આ કાટમાળ પહેલા અને બીજા માળની બાલ્કની પર પડ્યો હોવાને કારણે બંને માળની બાલ્કનીનો કાટમાળ પણ ધરાશાયી થયો હતો। આ ઘટનામાં એક બાળકને ઈજા થઈ હોવાને કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તો ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। સુરત સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક આવેલા કૃષ્ણનગરમાં આવેલી મુમતાઝ બિલ્ડિંગનો છજાનો ભાગ બપોરના સમયે તૂટી પડ્યો હતો। ટેરેસના ભાગના છજાનો ભાગ બીજા માળની બાલ્કની પર પડ્યો હતો અને બીજા માળની બાલ્કનીનો કાટમાળ પહેલા માળે પડ્યો હતો, ત્યારબાદ પહેલા માળનો કાટમાળ પણ ધરાશાયી થઈ ગયો હતો। એટલે કે ટેરેસના છજાનો ભાગ તૂટતા બીજા અને પહેલા માળના બાલ્કનીનો ભાગ પણ તૂટ્યા હતા, અને જે સમયે ઘટના બની તે સમયે બિલ્ડિંગની નજીક 3 બાળકો રમતા હતા। જોકે ઘટનામાં બાળકને માથાના ભાગે થોડી ઈજા થઈ હોવાને કારણે તેને તાત્કાલિક અસરથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા, તો બીજી તરફ પોલીસને માહિતી મળતા સચિન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। આ ઘટનાને લઈ સ્થાનિક લોકો ટોળા ઘટનાસ્થળ પર ઉમટી પડ્યા હતા। જોકે મુમતાઝ બિલ્ડિંગ છે તે વર્ષો જૂનું બિલ્ડિંગ છે, બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અને સ્થાનિક લોકોના કહેવા અનુસાર આ બિલ્ડિંગ 10 થી 12 વર્ષ જૂની છે, તો સ્ટ્રક્ચર થોડું ખરાબ થઈ ગયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી મત વિસ્તારોમાં મૂકવામાં આવેલા બાકડા 1 જ મહિનામાં તૂટી જતાં બાકડાનો મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નગરસેવક કિશોરભાઈ રૂપારેલાએ કર્યો હતો। સુરત મહાનગરપાલિકા તરફથી દર વર્ષે વિકાસ કામો માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જોકે કોર્પોરેટરો દ્વારા છેલ્લા કેટલાક સમયથી પોતાના વિસ્તારોમાં બેસવા માટેના બાંકડા બનાવવા માટેની કામગીરી માટે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોને ₹2 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેના ઉપયોગે પોતાના મત વિસ્તારોમાં બેસવા માટે બાંકડા કર્યા હતા।
જો કે બાંકડા ફાળવવા માત્ર એક જ મહિનાની અંદર તૂટી જતા આ મુદ્દા પર વિરોધ પક્ષના નગરસેવક ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયાએ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી આ બાંકડા કૌભાંડમાં ન્યાય તપાસ માંગણી કરી હતી। કિશોર રૂપારેલિયા સુરત મહાનગરપાલિકા નગરસેવક છે। બાંકડાનું જે ટેન્ડર પડ્યું હતું અને જે પ્રમાણે હાઉસિંગ ડિપાર્ટમેન્ટે બાંકડાના ટેન્ડરને અનુરૂપ બાંકડાની જે કિંમત નક્કી કરી છે, જે લગભગ રૂપિયા 6500ની આજુબાજુ એક બાંકડાની કિંમત પડેલ છે। થોડા સમય પહેલાં જ અમારા પણ બાંકડા લોકો માટે આવ્યા, અમે જ્યારે ધ્યાન પર આવ્યું ત્યારે જોવામાં આવ્યું કે ખરેખર આ બાંકડાની ક્વોલિટી જે છે એ 6500ની કિંમત પ્રમાણે યોગ્ય નથી। આથી અમોએ એટલે કે વિરોધ પક્ષના નેતાશ્રીએ પણ જે તે અધિકારીશ્રીને પત્ર લખી રૂબરૂ ચર્ચા કરી, ફોન પર ચર્ચા કરી અને એમને જણાવવામાં આવ્યું કે આ બાંકડાઓ ખૂબ જ નબળા છે, એમને ખરેખર રિવાઇઝ કરીને આ ટેન્ડર જે દફતરે કરીને ફરીથી ટેન્ડર મંગાવવામાં આવવું જોઈએ। આવી રીતે જ્યારે માંગણી કરેલ પણ અમારું કહેવું એવું છે કે આમાં થોડુંક મોટું કૌભાંડ હોય એવું જણાઈ આવે છે, એની જે તપાસ થવી જોઈએ અને તપાસના અંતે જે પણ કંઈ જવાબદાર હોય એમને પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આખા સુરતની અંદર લગભગ 120 કોર્પોરેટરશ્રીઓ છે, સાથે સાથે લગભગ દરેક વોર્ડની અંદર વોર્ડ સમિતિ છે, તો લગભગ લાખો રૂપિયાના બાંકડા બનાવવાના થતા હોય ત્યારે અલગ અલગ એજન્સીઓને મોકો આપવો જોઈએ, એના બદલે સિંગલ સેન્ટ્રલી જ્યારે હેડક્વાર્ટર હાઉસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કરવામાં આવેલ છે જે ખરેખર નહીં હોવું જોઈએ, અને અલગ અલગ ટેન્ડર દ્વારા લોકોને ચાન્સ આપી અને ખરેખર સારામાં સારી ક્વોલિટી ઓછામાં ઓછા ખર્ચે થાય તૈયાર એવી રીતે ખરેખર ટેન્ડર આપવું જોઈએ। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં 9 જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર રીઢો ચોર 17 વર્ષ બાદ ઝડપાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 17 વર્ષથી ફરાર મધ્યપ્રદેશના જાંબુવાના રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી ઈચ્છાપુર પોલીસ મથકના 9 ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો અને તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો। સુરતના ઈચ્છાપુર પોલીસ મથકની હદમાં વર્ષ 2005-6 સુધીમાં અલગ અલગ 9 જગ્યાએ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। આ મામલે ઈચ્છાપુર પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયા હતા। આ તમામ ગુના એક જ આરોપી દ્વારા કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેના સુધી પોલીસ પહોંચી શકી ન હતી। વર્ષ 2005-6 ગુનાના ભેદ ઉકેલી કાઢવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી। આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। 17 વર્ષથી ફરાર મધ્યપ્રદેશના જામુઆના રીઢા ઘરફોડ ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી વિશે તમામ માહિતી એકત્ર કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને સુરતમાંથી આરોપી જાનિયાભાઈ પૂજાભાઈ ઉર્ફે પૂંજિયા ડિંડોરને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ તેના અન્ય સાથી મિત્રો દોલતસિંહ ઉર્ફે દુલુ મેડા, ટોલિયો ધનજીભાઈ ટિંડોર તથા દિનેશભાઈ સાથે મળીને 2005-6 દરમિયાન સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ મથકની હદમાં આવતી અલગ અલગ સોસાયટીમાં રાત્રિના સમયે બંધ મકાનમાં દરવાજાના તાળા તોડી રકમ, સોના ચાંદીના દાગીના, ઘર વખરીનો સામાન વગેરેની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। વધુમાં આરોપી ઈચ્છાપુર પોલીસ મથકના 9 ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોય અને તે નાસ્તો ફરતો હોય તેની સામે નામદાર કોર્ટમાંથી CRPC કલમ 70 મુજબ વોરંટ પણ ઇસ્યુ થયું હતું। વધુમાં આરોપી હાલમાં બારડોલીના ખોજપારડી ગામ ખાતે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજો ઈચ્છાપુર પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડમી ઉમેદવાર કાંડને લઈને હવે રાજકારણમાં ઘરમાં આવવાનું શરૂ થઈ ગયું છે। આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે રીતે ભૂતકાળમાં પેપર લીક થવાની ઘટના પ્રકાશમાં લાવવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં પણ લેવાયા હતા,
પરંતુ યુવરાજસિંહ ડમી ઉમેદવાર કાર્ડમાં કેટલાક વ્યક્તિઓના નામ બહાર ન લાવવા માટે રૂપિયા લીધા હોવાની વાત સામે આવતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી છે। આ મુદ્દે હવે રાજકારણ ઘરમાં આવ્યું છે। राज्य सरकार में चालता कौभांड ने लईने आम आदमी पार्टी द्वारा आकरा प्रहार करवामां आव्या हता। सरकार द्वारा भूतकाल में पण पेपर लीक थया जे कौभांड में मुख्य सूत्रधार हता तेने पकड़वाने बदले नानी माछलीओने झड़पी पाड़ी तेनी सामे कार्यवाही करी छे। जे मोटा माथाओ सक्रिय हता तेमनी जे महत्वनी भूमिका हती परंतु तेमनी सामे कोई पगला लेवामां आव्या न होवाना आक्षेप आप द्वारा करवामां आव्या हता। युवराज सिंह जेवा युवानोने पोलीस रक्षण आपवुं जोईए जेने बदले अहीं स्थिति विपरीत जोवा मळी रही छे। जे भ्रष्टाचार उजागर करी रह्या छे तेने जेलना सळिया पाछळ धकेलवामां आवी रह्या छे। युवराज सिंह सामे जे केस करवामां आव्या छे तेने परत खेंचवामां आवे अने निवृत्त हाईकोर्ट के सुप्रीम कोर्टना जजनी अध्यक्षतामां सीट बनावानी मांग करवामां आवी छे। રાજ્યની અંદર છેલ્લા 6-7 વર્ષથી સરકારી ભરતીઓની જે પરીક્ષા છે એ પરીક્ષાના પેપરો વારંવાર ફૂટા આવી વારંવાર ઘટનાઓ ઘટિત થઈ એ ગુજરાતને કલંકિત કરે છે। એવા સમયે ગુજરાતનો એક નવયુવાન યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે ગુજરાત સરકારને ઉઘાડી પાડી। પેપર ફોડનારા કોણ કોણ હતા એમને ખુલ્લા પાડ્યા, એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણા બધા હતા। આ પરીક્ષાઓની અંદર ડમી ઉમેદવારોએ જઈને પરીક્ષાઓ આપી, ત્યારબાદ ડમી પ્રમાણપત્રો પણ બહાર પડ્યા, ડમી પ્રમાણપત્રો આપવામાં આવ્યા। આ સમગ્ર મામલે જેમણે ખુલાસો કર્યો છે એવા યુવરાજસિંહને એન કેન પ્રકારે ગુજરાત સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે। એના ઉપર પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ કલમો લગાડીને એમની ધરપકડ કરી અને એમના 7 દિવસના રિમાન્ડો પણ સરકારની ઈચ્છાથી મંજૂર કરાવવામાં આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે જેણે ગુજરાતના યુવાનોને એક આશા જીવતી રાખી છે, ગુજરાતના યુવાનો સાથે અન્યાય જે થઈ રહ્યો છે, અન્યાય બાબતમાં લડત આપી છે, એને ગુજરાત સરકારે રક્ષણ આપવું જોઈએ, એની જગ્યાએ એને હેનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે। ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં, તમામ શહેરોમાં તમામ આગેવાનો, શહેર પ્રમુખો સાથે, પ્રદેશના આગેવાનો સાથે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે, કલેક્ટરશ્રીના માધ્યમથી આવેદન આપવા માટે અમે આવ્યા છીએ। ત્યારે આજરોજ સુરત શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદન આપવામાં આવ્યા છે અને અમારી માંગણી છે કે યુવરાજસિંહ ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો છે, બેબુનિયાદ છે, બધા એક રાજનૈતિક દ્વેષભાવથી રાખવામાં આવેલા છે। આ તમામે તમામ આરોપો દૂર કરવામાં આવે, તમામ કેસ હટાવવામાં આવે। કુદરતના ખોળે વસેલું વાંસદા તાલુકાનું ખોબા જેટલું જરી ગામ હાલા ગામ નર્સરી ઉદ્યોગને લઈને ભારતભરમાં ખૂબ જાણીતું બન્યું છે। અંદાજિત 3500ની વસ્તી ધરાવતા આ ગામમાં 1200 જેટલી મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા નર્સરીના વ્યવસાયને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને રાજ્યની બહાર જરી ગામને નવી ઓળખ મળી છે। નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકાના જરી ગામ આદિવાસી વિસ્તાર હોવાથી અહીં વિસ્તારમાં ડાંગર, શેરડી અને કેરી જેવા પાકોની ખેતી કરી અહીંના લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। જરી ગામના જ વતની અરુણભાઈ છગનભાઈ પટેલ, જેઓ 2004માં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કોર્સ કરી પોતાના જ ઘર આંગણે આ નર્સરી ઉદ્યોગની શરૂઆત કરી હતી। વખત જતાં તેમની પત્ની ઉર્મિલાબેન પટેલ તેઓને આ નર્સરી ઉદ્યોગમાં મદદ કરતા હતા। ઉર્મિલાબેનને આ ઉદ્યોગમાં ખૂબ જ ફાવટ આવતા તેમણે આ ઉદ્યોગ પોતાના હસ્તક લઈ પોતે જ આનું સંચાલન કરી પોતાના ઉદ્યોગને વિકસાવવા માટે બીડું ઝડપ્યું હતું। શરૂઆતમાં તેઓ અલગ અલગ જાતના ગુલાબ અને ઇન્ડોર પ્લાન્ટના નાના રોપાઓ 4x8ની બેગમાં તૈયાર કરી વેચવાની શરૂઆત કરી પ્રથમ આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરે મૂકવા માટે અહીં રોપા લેવા માટે આવતા થયા। થોડા સમયમાં રોપાઓનું વેચાણ વધતા મોટા વેપારીઓ પણ મોટી સંખ્યામાં રોપાઓ લેવા માટે જરી ગામમાં આવવાની શરૂઆત કરી, જેથી નાના પાયે શરૂ થયેલા નર્સરી ઉદ્યોગને વેગ મળ્યો હતો। તો બીજી તરફ તૈયાર કરેલા છોડના રોપાઓ અન્ય શહેરો કે જિલ્લામાં વેચવાની જરૂર પડતી નથી, કારણ કે આ તમામ રોપાઓ લેવા માટે મોટા મોટા શહેરોમાંથી વેપારીઓ પોતાને જરી ગામમાં પોતાના વાહનો લેવા માટે આવતા થયા। ઘર આંગણે શરૂ થયેલા ઉદ્યોગને ગામની અન્ય મહિલાઓએ પણ સ્વીકારી પોતાના ઘર આંગણે વિકસાવવાની શરૂઆત કરી, જેમાં આજે સંખ્યા વધીને 1200થી વધુ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાઈ આર્થિક રીતે પગભર બની વાર્ષિક સારી એવી આવક મેળવી પોતાની પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। આ ઉદ્યોગને કારણે ગામમાં રોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે અને બીજી તરફ ઘર આંગણે આ ઉદ્યોગ થતો હોવાથી મહિલાઓ પણ પારિવારિક જવાબદારીઓની સાથે
વ્યવસાયની અંદર પણ સંપૂર્ણ રીતે પોતાનું યોગદાન આપી શકે છે। સામાન્ય મજૂરી કરતા પરિવારને પણ રોજગાર માટે પોતાના ગામ છોડીને અન્ય જગ્યાએ જવું પડતું નથી, કારણ કે પોતાના ગામમાં અને ઘર આંગણે જ રોજગાર મળી રહે છે। જરી ગામમાં તૈયાર થયેલા રોપાઓની ડિમાન્ડ હાલ ગુજરાત અને દરેક જિલ્લાઓમાં કે અન્ય રાજ્યોમાં ઝડપથી વધી રહી છે, જેથી જરી ગામમાં નાના પાયે શરૂ થયેલા નર્સરીના ઉદ્યોગ હાલ તો ભારતભરમાં ખૂબ મોટા પાયે વિકસી રહ્યો છે। આજે જરી ગામની નાની મોટી અસંખ્ય નર્સરીઓ કાર્યરત થઈ છે। જરી ગામમાં વિકસેલો આ નર્સરી ઉદ્યોગ ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોટા પાયે ફેલાઈ ચૂક્યો છે, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેપારીઓથી માધ્યમથી જરીના રોપાઓ તૈયાર કરાવી સપ્લાય કરવામાં આવે છે। મુખ્ય સિઝનની વાત કરવામાં આવે તો જૂન જુલાઈના મહિનામાં અહીં મોટા પ્રમાણમાં રોપાઓ તૈયાર કરાવવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન વરસાદી માહોલ હોય તેથી રોપાઓ પાણી પૂરતી પ્રમાણમાં મળી રહે છે। હેમંત કુમાર એન પટેલ, જરી સરપંચ। અમારી ગામની વસ્તી 3500 છે, જેમાં 1200 જેટલી મહિલાઓ અમારે ત્યાં નર્સરી ઉદ્યોગની અંદરમાં સંકળાયેલી છે। જે નર્સરી ઉદ્યોગની સંકળાયેલી બહેનો અમારી બહેનોના આંગણામાં જ ફૂલછોડ તૈયાર કરી આયુર્વેદિક રોપા જેવા કે અનેક પ્રકારના રોપાઓ તૈયાર કરી અમારે ત્યાં અનેક રાજ્યના વેપારીઓ અમારે ત્યાં ખરીદી કરવા માટે આવે છે। એના થકી અમારા ગામની મહિલાઓ ખૂબ જ સારી એવી આવક મેળવી સારી રીતના પગભર થઈ ગઈ છે। મારું નામ નીલમ છે, હું જરી ગામની વતની છું। અમારા ગામમાં દરેક મહિલાઓ પોતાના ઘર આંગણે અને પોતાની જમીનમાં નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે, જેમાં દરેક મહિલાઓ પોતાના ઘર આંગણે કેટલાક માલ તૈયાર કરે છે, જેમાં કે નાની બેગ એટલે કે માઇક્રો બેગ, 5-7 ની બેગ, 6-7 ની બેગ, 10-10 ની બેગ એવી બેગો તૈયાર કરે છે અને ત્યારબાદ તેમાં કેટલાક છોડ તૈયાર કરે છે, જેમાં ગુલાબ, મોગરા, કેવડા, ફેન્થાસ, જાસૂદ એવી અનેક વેરાયટીઓ તૈયાર કરે છે। આમ જે માલ તૈયાર કર્યો છે ત્યારબાદ તેને લેવા માટે બહાર ગામથી જે વેપારી આવે છે, જે ગામની મહિલાઓ દ્વારા નક્કી કરેલો ભાવ હોય છે તે ભાવ હોલસેલ ભાવે વેપારીઓને આપવામાં આવે છે। આ જે માલના લીધે એટલે કે નર્સરી ઉદ્યોગના લીધે મહિલાઓએ કશે બહાર ગામ નોકરી માટે અથવા કંપનીઓમાં જવું પડતું નથી અને વેપારીઓ જ ઘર આંગણે માલ આવીને લઈ જાય છે, તેથી મહિલાઓ પોતાના ઘરનું સંચાલન સારી રીતે કરી શકે છે અને મહિલાઓ પોતાના ઘરનું સંચાલન કરવાથી મહિલાઓ પોતે જ નર્સરી ઉદ્યોગમાંથી પગભર બની છે। સુરતમાં ચોથા માળેની નીચે પટકાતા યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી હતી। સચિન વિસ્તારમાં યુવક કલર કામ કરી રહ્યો હતો, આ દરમિયાન તે એકાએક નીચે પટકાયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થતા યુવકનું મોત નિપજ્યું હતું। બીજી તરફ આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નવસારી વિજલપુર સ્થિત અંબે માતાના મંદિર પાસે રહેતો 35 વર્ષીય રામ આધાર શોભનાથ વિશ્વકર્મા સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગાયત્રી ફેબ્રિક્સમાં કલર કામ કરી રહ્યો હતો। આ દરમિયાન એકાએક ચોથા માળેથી નીચે પટકાયો હતો। કલર કામ કરતો યુવક અચાનક ચોથા માળેથી નીચે પટકાતા યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી અને બનાવને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી। બીજી તરફ બનાવની જાણ 108 ને કરવામાં આવી હતી, જ્યાં 108 ની ટીમે સ્થળ પર તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં બ્રિજ પર ચાલી રહેલા સ્ટંટ કરતા એક યુવકનો વિડીયો વાયરલ થયો છે। યુવક બ્રિજની પાળી પર ચાલી રહ્યો હતો, આ દરમિયાન કોઈએ તેનો વિડીયો ઉતારી લીધો હતો। હાલ તો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં યુવક જે રીતે જોખમી રીતે બ્રિજની પાળી પર ચાલી રહ્યો છે, તે જો અકસ્માત નીચે પટકાતે તો દુર્ઘટના થવાની પણ શક્યતા હતી। સુરત શહેર ટેક્સટાઇલ હબ, ડાયમંડ સિટી સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શહેરમાં મોટી સંખ્યામાં બ્રિજ બનાવવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં એક યુવકનો બ્રિજ પાળી પર જોખમી રીતે ચાલતો એક વિડીયો વાયરલ થયો છે। 19 સેકન્ડના વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક બ્રિજની પાળી પર જોખમી રીતે ચાલી રહ્યો છે, જ્યારે બ્રિજની નીચે વાહનોની અવર જવર થઈ રહી છે। અહીં થોડીક પણ ભૂલ કે બેદરકારી યુવકને ભારે પડી શકે તેમ હતી। જો યુવક અકસ્માતે નીચે પટકાતે તો તેને ગંભીર ઈજાઓ થવાની પણ શક્યતા રહેલી હતી,
ત્યારે યુવક બ્રિજની પાળી પર જે રીતે બ્રિજની પાળી પર ચાલી રહ્યો છે તે જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। સુરતના મિતેશ માસ્ટરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નવો રેકોર્ડ સેટ કર્યો છે। ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 15 વર્ષથી વધુનો સમય અનુભવ ધરાવતા ફિટનેસ એક્સપર્ટ અને ફિટનેસ પ્રોફેશનલ મિતેશ માસ્ટર તાજેતરના ફેબ્રુઆરી 2023માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને તથા ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નવો રેકોર્ડ સેટ કર્યો છે। તેમણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા એશિયા બુક ઓફ રેકોર્ડમાં પુશઅપ પોઝિશનને હોલ્ડ રાખી 30 સેકન્ડમાં 66 જેટલા ફોરવર્ડ જમ્પ્સ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે તથા ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં 65 જેટલા ફોરવર્ડ જમ્પ્સ કરી નવો રેકોર્ડ સેટ કર્યો છે। તેઓ ફ્રીલાન્સ ફિટનેસ એક્સપર્ટ તરીકે અલગ અલગ જગ્યાએ ફિટનેસની તાલીમ આપે છે। સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતમાં તેઓ ફિટનેસ કાઉન્સેલર અને રેફરી તરીકે સેવા આપે છે। નવી પેઢી ફિટનેસ પ્રત્યે જાગૃત થાય અને હેલ્થને પોતાના રોજિંદા જીવનમાં પ્રથમ સ્થાન આપે એવા હેતુથી વિવિધ સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે ફિટનેસના સેમિનાર કરે છે। સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતના નેજા હેઠળ ગુજરાત પોલીસની ટીમ સાથે અવારનવાર ફિટનેસના સેમિનાર કરે છે। નજીકના ભવિષ્યમાં તેઓ બીજો રેકોર્ડ બનાવીને સુરત તથા માતૃભૂમિનું નામ ઉજ્જવળ કરે એવું અમારું લક્ષ્ય છે। મિતેશ માસ્ટર છે, નાનપણથી જ મને ફિટનેસનો એક શું કહેવાય, એક કીડો શબ્દ તો હું નહીં વાપરું પણ પેશન હતું મને પહેલેથી, અને સ્કૂલમાંથી છૂટીને મારા ડેડીની સાથે બેસીને મેં ઘણા બધા કરાટેના પિક્ચરો જોયા છે, માર્શલ આર્ટ્સના પિક્ચરો જોયા છે, જેમ કે જેકી ચેન છે, બ્રુસ લી છે, ત્યાર પછી વેન ડેમ છે, તો આ બધાના પિક્ચરોની મારા શું કહેવાય એના પર ઘણી બધી અસરો થઈ। એને મેં કોન્સન્ટ્રેશનથી જોયું, મેં એને અપનાવવાનો પ્રયત્ન કર્યો, પ્રેક્ટિસ હું કર્યા કરતો હતો એકલો એકલો બી, કે આપણે એને કેવી રીતના ફિટનેસમાં આગળ એને હું મારી લાઈફમાં ઉતારું, અને સાથે સાથે મારા અસલ જૂના એરિયામાં બાલાજી વ્યાયામશાળા કરીને અખાડો છે જે હજી પણ કાર્યરત છે, તો એ બાલાજી વ્યાયામશાળામાં મેં મારી પાવર લિફ્ટિંગની ટ્રેનિંગ શરૂ કરી, કસરતની ટ્રેનિંગ શરૂ કરી, અને 2018માં K11 સ્પોર્ટ્સ સોરી ફિટનેસ સાયન્સ સ્કૂલ છે બોમ્બેમાં, તો તેમાં તાંગડી મેં વજન કેવી રીતના ઊંચકવું, લિફ્ટિંગ ટેકનિક શું છે તેની મેં પ્રોપર ટ્રેનિંગ લીધી, અને એમાં સર્ટિફિકેશન હાંસલ કરીને હું અલગ અલગ જીમ અને ક્લબ હાઉસીસની અંદર હું અત્યારના ફ્રીલાન્સર ફિટનેસ તરીકેની મારી ફરજ પૂરી પાડું છું। મેડલમાં અત્યારના એમ જોવા જઈએ તો મારી પાસે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સના અચીવ છે। ત્યાર પછી ભણતરની જો હું વાત કરું તો નવ્યુ કોમર્સ કોલેજમાં TY BCOMમાં મને ફર્સ્ટ ઓફ ફર્સ્ટનો મને મેડલ મળ્યો હતો। ત્યાર પછી આર્ય સમાજ મંદિરમાં હું નાનપણમાં કરાટેની તાલીમ લેતો હતો, તેમાં પણ મેં સ્ટેટ લેવલના ટુર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો અને એમાં પણ મને ગોલ્ડ મેડલ્સને અચીવ થયા હતા। સુરતમાં પુસ્તક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત વિકાસ સમિતિ દ્વારા 51 જેટલી પિતા વિહોણી દીકરીઓને દત્તક લઈને ધોરણ 1-12 સુધી વિનામૂલ્યે ભણાવવાનો સંકલ્પ કર્યો। સુરત શહેર હંમેશા દાન કરવામાં અગ્રેસર રહે છે, તેવી જ રીતે સુરતમાં પુસ્તક દિન નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને મદદ મળે તે માટે સુરતમાં ગુજરાત વિકાસ સમિતિ દ્વારા પુસ્તક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પિતા વિહોણી દીકરીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવી 51 જેટલી દીકરીઓને દત્તક લઈને તેમણે ધોરણ 1-12 સુધી ધોરણ અભ્યાસ કરવાનો સંકલ્પ કર્યો હતો। એટલું જ નહીં, સમિતિ દ્વારા ટ્રસ્ટ બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં નામ માટે વિચારણા ચાલી રહી છે। આજે આગામી સમયમાં સુરતમાંથી 1100 દીકરીઓને દત્તક લેવાની તૈયારી બતાવવામાં આવી છે। મહત્વનું છે કે દીકરી અભિયાન અંતર્ગત દીકરીઓ ભણે અને પગભર થાય તે માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો। નામ પ્રવીણ ભાલાળા,
હું ગુજરાત વિકાસ સમિતિની આગેવાનીમાં આખી ટીમ અમારી જે અત્યારે કાર્ય કરી રહી છે એ આવતી 7/5/2023 રવિવારના રોજ SBL વેડિંગ ફાર્મ સરથાણા ખાતે દીકરી નામથી ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ યોજાશે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નની સાથે અમે એક સંદેશા સાથે 51 એવી ગંગા સ્વરૂપ બહેનો, 51 એવી વિધવા જે આ શહેરમાં રહેતી હોય, ભાડાના મકાનમાં રહેતી હોય અને એમના દેરિયા જેઠિયા સાથે ન હોય, એમની દીકરીઓને અભ્યાસ માટે ભણવા માટે 51 દીકરીઓને આજે અમે વિશ્વ પુસ્તક દિવસના દિવસે દત્તક લેવાનું અભિયાન ચાલુ કર્યું છે. આજે 23/4/2023 રોજ આ અભિયાનની શરૂઆત થશે અને 7/5/2023 રવિવારના રોજ સમૂહલગ્નના દિવસે આ અભિયાન પૂરું થશે. એ વખતે 51 દીકરીઓ દત્તક લેવાઈ ગઈ હશે. જે 51 દીકરીઓને દત્તક લેશે એમાં 5 દીકરીઓ જેણે દત્તક લીધી છે એ ટ્રસ્ટી બની જશે. ત્યાર પછી 5 દીકરીઓને જે પ્રેરણા આપશે દત્તક લેવા માટે, જે દાતા આપશે એ વ્યક્તિ પણ ટ્રસ્ટી બની જશે. એમ કરીને એક ટ્રસ્ટી મંડળ બનશે અને આ વર્ષમાં અમે 51 એવી દીકરીઓને દત્તક લેશું, એને ભણાવશું, ભણવા માટે પ્રોત્સાહિત કરશું. ત્યાર પછી આ 5 વર્ષમાં 1100 જેટલી દીકરીઓ આવી જે ગંગા સ્વરૂપ બહેનોની હોય, જરૂરિયાતમંદ હોય, એને ભણવા માટે દત્તક લઈ અને 1100 દીકરીઓને સાયન્ટિસ્ટ બનાવશું, વકીલ બનાવશું, ડોક્ટર બનાવશું. આ શહેરમાં એને પગ ઉપર ઊભા રહેતા અમે મજબૂત કરશું અને અમે સ્કૂલોને પણ આમાં જોડશું. એ જોડી અને આજે જે વિશ્વ પુસ્તક દિવસ છે એ દિવસથી લઈ અને 7/5 સમૂહ લગ્નના દિવસ સુધી આ અભિયાન ચાલશે અને આ પુસ્તક દિવસની, વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી અમે આ રીતે શરૂઆત કરશું. સુરતના ઓલપાડ ખાતે આવેલી શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી નિવાસી શાળાના હિતાર્થે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિવાસી શાળામાં અભ્યાસ કરતા મંદબુદ્ધિના બાળકોને લક્ષ્યમાં રાખીને અંજની ધામના નવનિર્માણ માટે આ ભવ્ય ડાયરો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના બાળકોની નિવાસી શાળાના નવા ભવન માટે જરૂરી એવા ભૂમિદાન અર્થે શનિવારે રોજ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઓલપાડ વિસ્તારના સાયણ ખાતે છેલ્લા ઘણા સમયથી નિવાસી શાળા ચલાવવામાં આવે છે, જેમાં લોકો અને સામાજિક શ્રેષ્ઠીઓના સહયોગથી 12 વર્ષથી વધુની ઉંમરના તમામ દિવ્યાંગ બાળકોનું સેવા કરવાનું કાર્ય ચાલુ છે. આ દિવ્યાંગ બાળકોના નવા ભવનને લઈને શ્રદ્ધા વેલફેર ટ્રસ્ટ દ્વારા ભૂમિદાન માટે શનિવારે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. વેલફેર અને એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિ બાળકોની આ નિવાસી શાળા મુકામ માધર તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે કાર્યરત છે. અમારે ત્યાં 12 વર્ષથી લઈ અને એજ લિમિટ નથી એવા મંદબુદ્ધિ ધરાવતા બાળકો અને વડીલોને અમે રાખીએ છીએ અને લોકોના સંપૂર્ણ સહયોગથી આ સંસ્થા ચાલે છે. અત્યાર સુધી આ સંસ્થા ભાડાના મકાનમાં કાર્યરત હતી. સંસ્થા પોતાની જગ્યા લઈ અને આવા 300 બાળકોનો સમાવેશ થાય, 200 દીકરા અને 100 દીકરીઓ, એનું ફ્યુચર પ્લાનિંગ માટે આવનારા 3 વર્ષની અંદર આ 200 દીકરાઓ અને 100 દીકરીઓને રાખી શકાય, એનું પુનઃસ્થાપન કરી શકાય એવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એના ભૂમિદાન માટે થઈ અને આજે આ લોક ડાયરાનું આયોજન કર્યું છે. સુરત શહેરના વડોદ વિસ્તારમાં માતાએ 1.5 વર્ષની બાળકીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ઘટઘટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. માતા અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ રણછોડનગરમાં રહેતા મૂળ યુપીના વતની મણબીર કેવર પાંડેસરા ખાતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મણબીર પત્ની અંજુ કેવળે 1.5 વર્ષની બાળકીને શિખાને એસિડ પીવડાવ્યા બાદ અંજુએ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. બંનેની તબિયત લથડતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકે ઘટનાની જાણ 108ને કરી અને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં માતા અને બાળકીને ખસેડાયા હતા. ઘટનાની જાણ થવાની સાથે જ પતિએ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો.
પતિ નોકરીએ ગયો તે સમયે પત્ની અને 1.5 વર્ષની બાળકી ઘરે એકલા હતા। દરમિયાન અગમ્ય કારણોસર મનબીરની પત્નીએ અચાનક 1.5 વર્ષની માસૂમ બાળકીને એસિડ પીવડાવીને પોતે પણ એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। હાલ પ્રાથમિક કારણ સામે આવ્યું છે કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર અંજુની માનસિક સ્થિતિ ખસારી નથી, જેના કારણે માસૂમ બાળકને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવાઈ હોવાનું સામે આવ્યું છે। માસૂમ બાળકી અને માતાની હાલત ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બીજી બાજુ ઘટનાને લઈ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। માતાએ 1.5 વર્ષના માસૂમ બાળકીને એસિડ પીવડાવી પોતે પણ કયા કારણોસર એસિડ પીધું તે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં પેકેજિંગ ડ્રિંકિંગ વોટર વેચનારા પર બીઆઈએસના દરોડા, નકલી આઈએસઆઈના માર્કાનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું। સચિન રેલવે સ્ટેશન નજીક કૃષ્ણનગરમાં સજાનો ભાગ ધરાશાયી, એક બાળક ઇજાગ્રસ્ત। કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવેલા બાંકડા એક જ મહિનામાં તૂટી ગયા, મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ। કુખ્યાત જાંબુવા ગેંગનો ફરાર આરોપીને ગુનો કર્યાના 17 વર્ષે પકડાયો। યુવરાજસિંહના સમર્થનમાં આપ પાર્ટીના કલેક્ટરને આવેદનપત્ર, હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવા માંગ। વાંસદાનું ખોબા જેટલું ઝરી ગામ નર્સરીના ઉદ્યોગને લઈને ભારતભરમાં ખૂબ જાણીતું બન્યું। આ હતા અત્યાર સુધીના સમાચાર, નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।